કોરોના વાયરસના કહેર વચ્ચે ધંધા રોજગાર ઉપર માઠી અસર પડી છે, જેના લીધે અનેક લોકો નોકરી ગુમાવી બેરોજગાર બન્યા છે. છેલ્લા 4 માસથી લોકડાઉન અને અનલોક દરમિયાન કોર્ટ કચેરીનું કામકાજ બંધ હોવાથી વકીલોની હાલત પણ કફોડી બની છે. જિલ્લા મથક પાલનપુરમાં આવેલા ન્યાયાલયમાં આવતા 600થી વધુ વકીલો કામકાજ વગર ઘરે બેઠા છે. અનલોકમાં છૂટછાટ બાદ પણ ન્યાયાલયના દરવાજા બંધ હોવાથી વકીલોની આર્થિક સ્થિતિ ઉપર માઠી અસર પડી છે. કોરોનાની એન્ટ્રી થતાં લોકડાઉનથી કોર્ટ કચેરી બંધ છે એ વાતને 4 માસ જેટલો સમય વીતવા છતાં હજુ કોર્ટ કાર્યવાહી બંધ હોવાથી વકીલો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે. તો બીજી તરફ કોર્ટમાં ઓનલાઈન કાર્યવાહીથી મોબાઈલ નેટવર્કના ધાંધિયાના લીધે વકીલોને કેસ ચલાવવામાં પણ મુશ્કેલીઓ પડી રહી છે. અને છેલ્લા જે લોકડાઉનનો સમય ચાલુ થયો છે ત્યારથી અમારા જે પાલનપુર બહારના વકીલો છે તેમજ ઓલ ગુજરાતના વકીલોને અત્યારે દિવસે દિવસે આર્થિક પરિસ્થિતિ ગંભીર થતી જાય છે. તેમને જે કામ મળવું જોઈએ કામ મળતું નથી. મોટાભાગના કામો ઓનલાઈન કરવા પડતા હોય છે, એમાં પણ નેટનો પ્રોબ્લેમ હોય છે, જેથી કરીને એમના બાળ બચ્ચાઓનું ફીનો પ્રોબ્લેમ છે, અત્યારે લાઇટ બિલ ભરવાના પ્રોબ્લેમો છે, એમના આર્થિક રીતે કંઈ પણ કરિયાનું મરિયાનું લાવવું હોય તો એના બધા પ્રોબ્લેમો છે. અને જે જુનિયર વકીલો છે એમને તો નહિવત થઈ ગયું છે, એમને તો આત્મહત્યા કરવા જેવા પરિસ્થિતિ નિર્માણ થઈ ગયા છે. એટલે અમારે સરકારને વિનંતી છે કે વકીલો માટે કંઈક સારું એવું પેકેજ બહાર પાડે જેથી કરીને વકીલોને આર્થિક સહાય મળે યા તો લોન મળે જેથી કરીને એ પગભર થાય અને કંઈક ધંધો કરીને પોતાના બાળકોને ભણાવી શકે, પોતાના બાળકોનું કંઈક હિત સારું કરી શકે. વૈશ્વિક મહામારી કોરોનામાં વકીલોની હાલત કફોડી થઈ ગયેલ છે. છેલ્લા 4 મહિનાથી કોર્ટ કાર્યવાહી ચાલુ નથી અને છેલ્લા 2 મહિનાથી જે ઓનલાઈન કોર્ટની કાર્યવાહી થાય છે એમાં મોટાભાગના વકીલશ્રીઓ ગામડાથી આવતા હોય છે અને ત્યાં જે નેટવર્કનો પ્રોબ્લેમ હોય છે અને એક ઘરમાં 1 કે 2 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય એમનું પણ ઓનલાઈન હોય છે. એટલે એક જ મોબાઈલ ઉપર આ બધી ઘણી બધી સમસ્યાઓ હોય છે અને જે તાલુકાની કોર્ટોમાં ઓનલાઈન સિસ્ટમ અથવા ટાવરના પ્રોબ્લેમો અને ટ્રાફિક સમસ્યા હોવાથી વકીલોની હાલત દિન પ્રતિદિન ખરાબ થઈ હોય છે અને સમગ્ર બજાર બધું ચાલુ હોય છે તેમ છતાં કોર્ટોની કાર્યવાહી સત્વરે ચાલુ થાય એવી અમારી વકીલ એસોસિએશનની નમ્ર વિનંતી છે.